गुजरात विधानसभा सत्रना छेल्ला दिवसे गुरुवारना दिवसे गृहमां सरदार सरोवर डेमना बांधकामना प्रश्ने पूर्व नायब मुख्यमंत्री नितिन पटेलना निवेदनने लईने भारे हुबाळो मची गयो हतो। नितिन पटेले गृहमां निवेदन करता कह्युं हतुं के सरदार सरोवर डेम सरदार पटेलनी कल्पना हती। तेमणे दावो कर्यो हतो के कोंग्रेसे सरदार पटेलनुं अवमूल्य करे छे। एटलुं ज नहीं, नर्मदा योजना माटे जवाहरलाल नेहरुए पण मंजूरी न आपी, ते न ज आपी। तमाम तकलीफ वच्चे अंते वडाप्रधान नरेन्द्र मोदीए नर्मदाना दरवाजानी मंजूरी आपी दीधी हती, जेथी योजना साकार थई हती। नितिन पटेलना निवेदनथी विधानसभामां हंगामो थयो हतो। नितिन पटेले कह्युं हतुं के गृहमां कोंग्रेसना सभ्य सूत्रोच्चार कर्या हता, जेना कारणे गृहनी कामगीरी 15 मिनिट मोकूफ राखवानी फरज पड़ी हती। પણ કોંગ્રેસની જે માનસિકતા છે, કોંગ્રેસીઓની જે માનસિકતા છે કે સરદાર વલ્લભભાઈ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોય, વીર સાવરકર હોય, શહીદ ભગતસિંહજી હોય, આવા તમામને ધીમે ધીમે ઇતિહાસમાંથી પૂછી નાખવા અને ફક્ત ભારત માટે નહેરુ પરિવારે, જવાહરલાલ નહેરુએ જ બધું કર્યું, ઇન્દિરા ગાંધીજીએ જ બધું કર્યું, રાજીવ ગાંધીજીએ જ બધું કર્યું, અને નહેરુ પરિવાર ના હોત તો આ ભારત ના બન્યું હોત, એવી જે ઇતિહાસને જુદી રીતે મૂકવાની કોંગ્રેસની માનસિકતા છે, નર્મદા યોજનાના યોગદાનમાં જવાહરલાલ નહેરુએ એની કલ્પના કરી હતી, જવાહરલાલ નહેરુજીએ નર્મદા યોજના શરૂ કરાવી, એ વાત સહેજ પણ કોઈ ગુજરાતી, કોઈ ભારતીય કદી માનશે નહીં। જે રીતે બધા જ માને છે કે ભારતનું એકત્રીકરણ, રજવાડાઓનું ભારત માતામાં વિલીનીકરણ, પછી એ જુનાગઢના નવાબનું હોય, હૈદરાબાદના નિઝામનું હોય, ગમે તેનું હોય, અખંડ ભારતનું નિર્માણ જે રીતે સરદાર વલ્લભભાઈએ કર્યું એ આખી દુનિયા જાણે છે, એ જે ઇતિહાસ છે એ જ રીતનો ઇતિહાસ નર્મદા યોજના એટલે સરદાર વલ્લભભાઈની જ કલ્પના એ સત્ય છે। એમાં જવાહરલાલ નહેરુને કે કોંગ્રેસના બીજા કોઈ નેતાને કોઈ પણ રીતનો જશ આપવો એ સરદાર વલ્લભભાઈને અન્યાય કરવા બદલ છે। પ્રશ્નોત્તરીના સમય દરમિયાન કલ્પસરના પ્રશ્નમાંથી નર્મદા યોજના અંગેનો પણ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો અને એ વખતે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી સીજે ચાવડાએ એવું નિવેદન કર્યું કે નર્મદા યોજનાની કલ્પના એ જવાહરલાલ નહેરુએ કરેલી અને પછી સરદાર વલ્લભભાઈએ કરેલી, કે માનનીય નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન બન્યા એના ફક્ત 70 દિવસમાં નર્મદા યોજનાની કામગીરીની એમણે મંજૂરી આપી અને અત્યારે આખી યોજના પૂર્ણ થઈ અને છેક કચ્છ સુધી એનું પાણી મળતું થયું। 4 કરોડ ગુજરાતીઓ અત્યારે નર્મદા યોજનાનું પાણી પીવા માટે વાપરે છે, 18 લાખ હેક્ટરમાં નર્મદાની સિંચાઈનો લાભ મળે છે, લાખો પશુપાલકોના પશુઓને નર્મદા યોજનાનું પાણી મળે છે।